સર્જન કર્યું વનુ માનવામાં આવે છે. આ રચનાઓમાં પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. કાલિદાસ દેખાવે સુંદર હતા અને રાજવિક્રમાદિત્યના દરબારના નવરત્નોમાંના એક હતા, પરંતુ કહેવાય છે કે પ્રારંભિક જીવનમાં કાલિદાસ અભણ અને મૂર્ખ હતા. કાલિદાસના લગ્ન વિદ્યોત્મા નામની રાજકુમારી સાથે થયા હતા. કવિ કાલિદાસની રચનાઓ ખૂબ જ જ્યોતિમાન રહી છે. રસની રૂપણની બાબતમાં પણ તેમને તોલે કોઈ ન આવી શકે. તેમના શકુંતલા નાટકનું બધી જ ભાષામાં અનુવાદ મળી આવે છે. આજે પણ આટલા વર્ષો થયા છતાં આ નાટક અમર છે. આવા મહાન કવિને આપણે કેવી રીતે ભૂલી શકીએ? આપણને ગર્વ થવો જોઈએ કે આપણે ભારતીય છીએ જેમાં આવા મહાન સર્જનકારનો જન્મ થયો છે. અસ્તુ.